नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की परिस्थिति ने ध्याने लेता अपनी कॉलेज ना शिरोबिंदु एवा डॉक्टर सलीम साहेब ना मार्गदर्शन हेठ आर्ट्स कॉलेज ना अध्यापकोए पोतपोताना विषय ना अलग अलग वीडियो बनावेला छे। अने आ वीडियो हेठ अमे तमने पोतपोताना विषयनुं जे ज्ञान पीरसी रह्या छीए ए ज्ञाननो तमे भरपूर उपयोग करीने तेने घरे वीडियो जोजो अने एमांथी जे शिक्षण प्राप्त करवानुं छे ए शिक्षणनी तमे माहिती लेजो अने समयांतरे जो कोई वीडियोनी अंदर तमने ख्याल ना आवतो होय तो अमारो संपर्क करीने तेना विशेनी माहिती लेजो। सीसी 508 गुजरातनो इतिहास, एनी अंदर गुजरातनो इतिहास जोईए तो 470 थी मांडीने 942 એટલે કે મૈત્રક કાળથી માંડીને સોલંકી કાળ સુધી અને 942 થી માંડીને 1244 એટલે કે સોલંકી વંશનો જે કાળ છે 942 થી 1244 છેલ્લા જે રાજા છે ત્રિભુવનપાળ ત્યાં સુધી અને 1244 થી લઈને 1304 સુધી એટલે કે છેલ્લા રાજા વાઘેલા વંશના જે છેલ્લા રાજા છે કર્ણદેવ વાઘેલા સુધીના ગુજરાતમાં આખા આટલા ઇતિહાસની માહિતી સંકળાયેલી છે। પરંતુ આ સેમિસ્ટરની અંદર આપણે 470 થી 942 એટલે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રાગૈતિહાસિક યુગથી માંડીને છેલ્લે વનરાજ ચાવડાના ઇતિહાસ એટલે કે મૈત્રકકાલીન અને વનરાજ ચાવડાના ઇતિહાસ સુધીની આપણે માહિતી લેવાની છે। તો એનો જે યુનિટ છે એ યુનિટ હું અહીંયા આપની સમક્ષ રજૂ કરું છું કે યુનિટ એકમાં પ્રશ્ન છે, ગુજરાતનો ઇતિહાસ જાણવાના પુરાવસ્તુકીય અને સાહિત્યિક સાધનો જણાવો। ગુજરાતનો ઇતિહાસ જાણવાના પુરાવસ્તુકીય સાધનો કયા કયા છે અને સાહિત્યિક સાધનો કયા છે તેના વિશેનો ઇતિહાસ જણાવો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સિક્કાઓનો અર્થ આપી તેનું મહત્વ સ્પષ્ટ કરો। ઇતિહાસની અંદર સિક્કાઓનું ખૂબ જ મહત્વ છે, ઇતિહાસ એ સિક્કાઓ સાથે સંકળાયેલો છે એટલે કે સિક્કાઓનો અર્થ આપી તેનું મહત્વ સ્પષ્ટ કરો। યુનિટ બેનો પ્રશ્ન છે, લોથલ નગરની રચના જણાવી તેની માહિતી આપો। અમદાવાદ જિલ્લામાં જે લોથલ આવેલું છે એ લોથલ વિશેની અંદર વાત કરેલી છે। બીજો છે, મૈત્રકોનું વહીવટીતંત્ર સમજાવો એટલે કે 470માં જ્યારે મૈત્રકોનું વહીવટીતંત્ર અહીંયા હતું એ મૈત્રકો વિશેની અહીંયા વાત કરેલી છે। યુનિટ 3 છે, મૈત્રકો કોણ હતા, મૈત્રકોનો ઉદય કેવી રીતે થયો તેના વિશેની માહિતી આપો। યુનિટ 3માં બીજો પ્રશ્ન છે, મૈત્રકોના શાસનકાળ દરમિયાન ધ્રુવસેન પહેલો, દર્શેન ચોથો અને શિલાદિત્ય પહેલાની અને શિલાદિત્ય 7માની માહિતી આપો। યુનિટ 4માં પ્રથમ પ્રશ્ન છે, પાટણના ઇતિહાસમાં વીર વનરાજ ચાવડાનો ઇતિહાસ આલેખો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગુર્જરો કોણ હતા અને ગુર્જરો વિશેનો ઇતિહાસ આલેખો। તો આ છે આપણું યુનિટનું આખું આ સેમિસ્ટરમાં જે યુનિટ પૂછાય છે અને આ સેમિસ્ટરમાં તમારી જે તૈયારી કરવાની છે એનું આ માળખું અહીંયા તૈયાર કરેલું છે। હવે પ્રશ્ન છે કે ગુજરાતનો ઇતિહાસ જાણવાના પુરાવસ્તુકીય સાધનો અને સાહિત્યિક સાધનો જણાવો। પરંતુ જો આપણે ગુજરાતનો ઇતિહાસ ભણતા હોઈએ ત્યારે સૌ પ્રથમ હું એવું કહીશ કે આપણે ગુજરાત નામકરણ કેવી રીતે થયું, ગુજરાત નામનો ઉદ્ભવ ક્યાંથી થયો, ગુજરાત નામ કેવી રીતે બહાર આવ્યું તેના વિશેની હું તમને થોડી ઘણી અંશે માહિતી આપું છું, જે આપ સાંભળજો। તો ગુજરાત નામ જે છે એ ગુજરાત નામનો અર્થ એટલે કે ગુજરાત નામ કેવી રીતે બહાર આવ્યું, તો ગુજરાત નામની જો માહિતી આપવા જઉં તો ગુજરાત એ ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે, જેની ઉત્તર સીમા એ પાકિસ્તાન અને રાજસ્થાન સાથે, પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર સાથે, તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા
અરબી મહાસાગર સાથે જોડાયેલી છે. જે આપણું ગુજરાત છે એ ગુજરાતનો જે નકશો છે એ નકશાની અંદર ગુજરાત જે પ્રાંત છે એ ગુજરાત કયા કયા સીમાઓ સાથે ગુજરાત જોડાયેલું છે તેની વાત મેં અહીંયા કરી છે. તો સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુર્જરોએ વસવાટ કર્યો, હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રમાં આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુર્જર થયું, જે પછીથી હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી વગેરે ધર્મમાં એનું પરિવર્તન થયું. હવે નામ છે કે ગુજરાત નામકરણ. હવે મેઇન મુદ્દો છે ગુજરાત નામકરણ. તો આદ્ય ઐતિહાસિક કાળમાં સરિયાતીના સમયમાં ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે ઓળખાતો. તો આદ્ય ઐતિહાસિક કાળ એટલે કે જે પૌરાણિક કાળ છે કે જેના સૌ પ્રથમ પુરુષ મનુ હતા, મનુના પુત્ર સરિયાતી, સરિયાતીના પુત્ર આનર્ત, એટલે કે સરિયાતીના પુત્ર આનર્તના નામ પરથી આ દેશ, આ ગુજરાત પ્રદેશ ઓળખાતો. મૌર્યકાળ તથા ગુપ્તકાળમાં સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર કહેવામાં આવતું. મૌર્યકાળ અને ગુપ્તકાળ એટલે મૌર્યકાળ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યએ જ્યારે મૌર્ય વંશની સ્થાપના કરી અને ગુપ્તકાળ એટલે કે શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી, એ બંનેનો જે સમયગાળો છે એ સમયગાળાના સમય દરમિયાન સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્ર પ્રાંત એ સુરાષ્ટ્ર શબ્દ તરીકે એનો ઉલ્લેખ થતો, એટલે કે સુરાષ્ટ્ર તરીકે સૌરાષ્ટ્ર ઓળખાતું. ચીની પ્રવાસીઓની નોંધ પરથી એવું જણાય છે, ચીની પ્રવાસીઓ જે આવ્યા એટલે હ્યુ એન સાંગ આવ્યો, ફાહિયાન આવ્યો, ઇત્સંગી આવ્યો, એવા અલગ અલગ ચીની પ્રવાસીઓ આવ્યા, એની નોંધ પરથી એવું જણાય છે કે આ સમયનો પ્રદેશ લાટ નામે ઓળખાતો. લાટ પ્રદેશ એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પ્રદેશ છે કે જેની અંદર સુરત, ડાંગ જિલ્લાની જે વચ્ચેની સીમા છે એ લાટ પ્રદેશ. અને આ કાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો સમાવેશ પણ લાટ પ્રદેશમાં થતો. અનુમૈત્રકાળ દરમિયાન રાષ્ટ્રકૂટોએ પોતાની સત્તા દક્ષિણ ગુજરાત પ્રસરી તેનું નામ મૈત્રકાળ દરમિયાન લાટ નામ અને દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત રહી ગયું. આ સમયે રાજસ્થાનનો જે પ્રદેશ છે, ભિન્નમાલ અત્યારે કહીએ છીએ, એ રાજસ્થાનનો પ્રદેશ ભિન્નમાલ જે એ ગુર્જર દેશ તરીકે ઓળખાતો. ઈસુની 10મી સદીમાં એટલે કે ઈસવીસનની 10મી સદીમાં સોલંકી રાજા મૂળરાજે એટલે કે સોલંકી વંશનો જે પ્રથમ રાજા છે મૂળરાજ સોલંકી, એણે પોતાની સત્તા સત્યપુર મંડળ એટલે કે રાજસ્થાનમાં સાંચોરની આજુબાજુનો જે પ્રદેશ છે એ પ્રદેશને સત્યપુર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. તો મૂળરાજે પોતાની સત્તા સત્યપુર મંડળ અને સારસ્વત મંડળ એટલે સરસ્વતી કાંઠાનો જે ઉત્તર ગુજરાતની જે આપણે નદી કહીએ છીએ કે સરસ, શિવપુર અને પાટણની જે ભાગ છે સરસ્વતી નદી, તો ઉત્તર ગુજરાતનો જે ભાગ જે છે એ સરસ્વતી કાંઠાના પ્રદેશ તરીકે ઓળખાતો, એટલે કે આ જે પ્રદેશ છે એને એ સમયમાં સારસ્વત મંડળ તરીકે નામ આપવામાં આવેલું છે. તો મૂળરાજ સોલંકીએ સત્યપુર મંડળ અને સારસ્વત મંડળ આ બે વિભાગની અંદર તેમણે પોતાની સત્તા વિકસાવી, એટલે કે પોતાના વિકાસનો એમણે પ્રચાર કર્યો. માટે ત્યારથી ગુર્જર દેશ નામ ઉત્તર ગુજરાતને લાગુ પડવા માંડ્યું. સોલંકી વાઘેલા કાળ દરમિયાન સમગ્ર ગુજરાતને આ નામ એટલે કે ગુર્જર દેશ એવું નામ લાગુ પડ્યું. અને 13મી સદીની આસપાસમાં વાઘેલા વંશ દરમિયાન ગુર્જર દેશમાંથી
એટલે કે વાઘેલા વંશ જ્યારે સત્તા પર હતો તે સમય દરમિયાન ગુર્જર દેશમાંથી પરિવર્તન થઈને આ નામ ગુજરાત પડ્યું। મૈત્રકાળ દરમિયાન એટલે કે 470 થી આપણે જે ગુજરાતના ઇતિહાસની વાત કરેલી છે તો એ મૈત્રકાળ દરમિયાન ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ, ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ આબુની ઉત્તરે આવેલા પ્રદેશનું એક નામ હતું અને નવમી સદીમાં તે ગુર્જર ભૂમિ, ગુર્જર રાત્રા કે ગુજ્જરતા કહેવાયું। આ ઉપરાંત ગુજરાતીમાં સામાન્ય રીતે જોઈએ તો આ નામ જે છે એ નામનું જે નામકરણ કેવી રીતે થયું છે તો ગુર્જર રાત્રા મંડળ, ગુર્જરત, ગુર્જર રાત્રા, ગુર્જરાટ, ગુર્જર દેશ, ગુર્જર ધરણી અને ગુર્જર દર એવા જુદા જુદા નામોનો ઉલ્લેખ એમાંથી મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આના પછીનું જે માહિતી છે ગુજરાત નામકરણની જે માહિતી છે અધૂરી છે, આના પછીની જે માહિતી છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું। ધન્યવાદ।